મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હરમે સત્યની સાથે ઉપલેટા જૈન જાગૃતિ સેન્ટર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાયદરી ફૂલસ્કેપ ચોપડા અને નોટબુક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં જન જાગૃતિ સેન્ટર દ્વારા ઘણા વર્ષોથી રાહત દરે ફૂલસ્કેપ ચોપડા તેમજ નોટબુક વિતરણ કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા રાહત દરે ચોપડા વિતરણ તેમજ ઉનાળામાં અસહ્ય ગરમી અને તાપ પડતો હોય ત્યારે શહેરીજનોને ગ્રામ્ય પંથકમાંથી ખરીદી અર્થે શહેરમાં આવતા ગ્રામજનોની ઠંડી છાશ અને પાણીના પરબની સેવા કરવામાં આવે છે કોરોના જેવી પરિસ્થિતિમાં ગરીબ લોકોને અનાજ કીટ જમવાનું વગેરે જેવું કાર્ય પણ કરવામાં આવે છે આ વર્ષે અંદાજિત 20,000 જેટલા ચોપડા તેમજ નોટબુકનું વેચાણ કરવામાં આવ્યું છે આ સાથે જરૂરિયાતમંદ 200 વિદ્યાર્થીઓની વિનામૂલ્યે ફૂલસ્કેપ ચોપડા તેમજ રાહદારીઓની છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું આ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા શિયાળામાં સલામ વિસ્તારમાં તેમજ ફૂટપાથ પર રહેતા ગરીબ લોકોને થાપડા વિતરણ કરવામાં આવે છે તેમજ ચોમાસામાં તાલપત્રીનું વિતરણ કરવામાં આવે છે અને હોસ્પિટલોમાં દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવે છે આ કાર્યક્રમમાં ઉપલેટા નગરપાલિકા પ્રમુખ પૂર્વ પ્રમુખ સહિતના આગેવાનો તથા જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ ઉપપ્રમુખ તથા કારોબારીના તમામ સભ્યો હાજર રહ્યા હતા સરફરાજ કોડી સ્પીડ ન્યૂઝ 17 ઉપલેટા જૈન જાગૃતિ દ્રષ્ટિને અશોકભાઈ છે દર આજ રોજ જૈન જાગૃતિ આયોજિત નોટબુક વ્યાજની ભાવનું વિતરણ કરવામાં આવે છે 15,000 બુકનું આજ રોજ વેચાણ કરવાના છીએ જે બજારની કિંમત કરતાં 50% રકમે વિદ્યાર્થીનો લાભ થાય એ રીતે આજનું વેચાણ થાય દર વર્ષની માફક જૈન જાગૃતિ પુસ્તકોનું વેચાણ કરે છે અને ઉપલેટાના આજુબાજુ તાલુકાના નગરજનોને ફાયદો થાય એ રીતે અમારી જૈન જાગૃતિ હંમેશા પહેલ કરે છે જૈન જાગૃતિની ઈસ્તો પ્રવૃત્તિ પણ ઘણી છે પાણીનું પરો ખાસ કેન્દ્ર અને અનાજ કીટનું વિતરણ દરેકને જૈન જાગૃતિ પ્રેરણા આપે છે કે સૌ માનવતાના કાર્યમાં જોડાઈ જાઓ અને દરેકને નાનામાં નાના માણસને એ પ્રેરણા આપે છે